સુરતના ક્રિમમાં ટેન ઉઠાવવાના નિષ્ફળ પ્રયાસ મામલે મોટો ખુલાસો થયો. જિલ્લા પોલીસે 3 આરોપી સુભાષ પોદાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલની ધરપકડ કરી છે. આ 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓ રેલવેના કર્મચારીઓ છે. આ કર્મચારીઓએ એવોર્ડ અને પ્રમોશન માટે ષડયંત્ર રચ્યું હતું. 2 ફીસ પ્લેટ અને 71 પેડ લોક ખોલી તેઓએ પોતે જ રેલવે વિભાગમાં જાણ કરી હતી. તો આ આરોપી પાસેથી 3 મોબાઈલ મળી આવ્યા હતા, જેમાં તેઓએ ઘટનાને લઈ વિડીયો શૂટિંગ અને ફોટો પણ કેપ્ચર કર્યા હતા. દેશભરમાં છેલ્લા 2 દિવસથી ચર્ચાનો વિષય બનેલા સુરતના કીમ કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓએ તપાસ કરી રહી છે. ત્યારે આ ઘટના પ્રથમ જોનાર અને માહિતી આપનાર રેલકર્મી સુભાષ પોદાર જે આરોપી બની ગયો છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. તેને પોતે જ પેડલોક કાઢ્યા હતા. સમગ્ર તપાસમાં જોડાયેલી NAIને સૌથી પ્રથમ સુભાષ પર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ઓછા સમયમાં કાઢી શકે એમ નહીં. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી એ પહેલાં 3 ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ 3 ટ્રેનના લોકો પાયલટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી ન હતી. કોઈપણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળેથી મળી આવી ન હતી, જેથી NAI પહેલાંથી શંકા હતી કે સુભાષ ખોટું બોલી રહ્યો છે. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં પકડાયેલો આરોપી સુભાષ સૌથી જૂનો કર્મચારી છે. 9 વર્ષથી રેલવેમાં નોકરી કરે છે. મનીષ છેલ્લા 1.5 વર્ષથી કામ કરે છે. ત્રીજો શુભમ, જે કોન્ટ્રાક્ટ પરનો લેબર છે અને એ થોડા દિવસથી જ આવ્યો છે. સુભાષના કહેવાથી મનીષે તેની સાથે રહ્યો હતો અને આ કૃત્યને અંજામ આપ્યો છે. આમાં મુખ્ય આરોપી સુભાષ છે. 3 આરોપી ટ્રેક મેન્ટેનન્સની ટ્રેકમેન તરીકેની જવાબદારી નિભાવે છે. આ કૃત્ય કરવાનો પહેલો વિચાર સુભાષને આવ્યો હતો, પણ ક્યારથી કઈ રીતે વિચાર આવ્યો એ બાબતે તપાસ કરવામાં આવશે. તપાસમાં બનાવની હકીકત 5 વાગ્યા પછીની બતાવવામાં આવી છે, પરંતુ પોલીસે સુભાષની પૂછપરછ કરી ત્યારે ટ્રેનો પસાર થાય છે તેનો સમય પણ અગત્યનો છે. 5:20 વાગ્યા પછી તેમણે જોયું કે ફીસ પ્લેટ અને પેડલોક ટ્રક પર પડ્યા છે. પછી તેણે ફોટો અને વિડીયો લીધા. ત્યારબાદ તેણે જે તે અધિકારીને રિપોર્ટિંગ કરી ગરીબ ટ્રેન રથને રોકાવી હતી. એ ટાઈમિંગ છે તે તેના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી ભરેલા ફોટો વિડીયો સાથે કોઈ મેચ થતો નથી. 1:57 વાગ્યાનો મરે છે, બીજો 2:56 વાગ્યાનો, 2:57 વાગ્યાનો, 3:14 વાગ્યાનો મરે છે. FIRમાં લખાવ્યું છે તે આ મરેલા પુરાવાથી સંપૂર્ણ વિસંગતતા દર્શાવે છે. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ, LED ટીવી, AC, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.